Thank you.
અચળ એ છે તો શું આવશે x ના છેદમાં y બરાબર
લંબાઈ વધે છે તેમ તેની કિંમતમાં પણ શું થાય છે વધારો થાય છે વધારો થાય છે તો આવી પરિસ્થિતિમાં શું થશે આગળ આવી પરિસ્થિતિમાં આપણે સમપ્રમાણ રીતે ગણી દાખલા તો આપણે લઈ લીધી 105 લીધા બરાબર બરાબર 210 તો આગળ આપણે સૂત્ર જોઈએ કે x1 ના છેદમાં y1 બરાબર શું થશે x2 y2 આ પ્રમાણે આપણે હવે આગળ જોયું એ પ્રમાણે હવે આ રીતના સૂત્રનો ઉપયોગ કરી આપણે દાખલા ગણીએ તો x1 બરાબર કેટલા છે 5 y1 બરાબર 210 x1 બરાબર કેટલા છે 5 y1 બરાબર 210 x2 આપણે 2 લઈ લઈએ અને y2 આપણે એની કિંમત શોધવાની છે તો આમાં શું થયું કે જેમ તમે લંબાઈ બતાવી એમ એની કિંમતમાં પણ શું થયો
10 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
Banner, invite. કોઈ વખતે આ રીતમાં પરિસ્થિતિમાં પણ આપણે એને લખી શકીએ કે પહેલું જે છે આપણે અહીંયા ઊંચાઈ આપી કે ઊંચાઈ ઊંચાઈનો ગુણોત્તર અને એ જ રીતે આની લંબાઈનો બધો ગુણોત્તર તો અહીંયા x1 કેટલા છે 14 x2 શોધવાના y1 કેટલા છે 10 y2 છે 15 તો આપણે x2 ની કિંમત શોધવી છે તો x2 બરાબર 14 Not